नमस्कार विद्यार्थी मित्रों, आज आपने स्वाध्याय 2.1 ना दाखला नंबर 4 नो अभ्यास करीशु। अपने रकम छे नीचे आपेल आवृत्ति वितरण माटे दरेक वर्ग नी वर्ग लंबाई तेमज मध्य किंमत शोधी वितरण लखो। हवे ये बे नई वातो छे, वर्ग लंबाई અને મધ્ય કિંમત। વર્ગ લંબાઈનો આપણો સૂત્ર છે વર્ગ લંબાઈ બરાબર ઉદ્ધવ સીમા બિંદુ માઇનસ અધવ સીમા બિંદુ અને મધ્ય કિંમતનું સૂત્ર છે મધ્ય કિંમત બરાબર ઉદ્ધવ સીમા પ્લસ અધવ સીમા ભાગ્યા બે। આ બંને વાતોમાં ખાસ વાત એ છે ઉદ્ધવ સીમા બિંદુ આપેલ વર્ગ છે એ જ્યારે અનિવારક હોય ત્યારે એને નિવારક કરવામાં આવે, મતલબ કે નીચલી હદમાંથી 0.5 બાદ કરવામાં આવે અને ઉપલી હદમાં 0.5 ઉમેરવામાં આવે ત્યારે એ અનિવારક વર્ગ છે એ નિવારક બનતો હોય છે અને એની અધવ સીમા છે એ અધવ સીમા બિંદુ બનતી હોય છે, જ્યારે ઉદ્ધવ સીમા છે તે ઉદ્ધવ સીમા બિંદુ બનતી હોય છે। ક્યારે? તો કે જ્યારે અનિવારકને તમે નિવારકમાં ફેરો। જો તમારો વર્ગ ઓલરેડી નિવારક જ હોય તો નિવારક વર્ગ માટે અધવ સીમા એ જ અધવ સીમા બિંદુ કહેવાય અને ઉદ્ધવ સીમા એ જ ઉદ્ધવ સીમા બિંદુ કહેવાય, તો કોઈ પ્રશ્ન નહીં આવે। પણ જો અનિવારક હોય તો એને નિવારકમાં ફેરવ્યા પછી જ તમને ઉપલી હદમાંથી નીચલી હદ બહાર કરવાથી વર્ગ લંબાઈ મળે અને મધ્ય કિંમત કોઈ પણ હોય, અનિવારક હોય કે નિવારક વર્ગ હોય, મધ્ય કિંમત એટલે ઉદ્ધવ સીમા અને અધવ સીમા આ બંનેના સરવાળાને ભાગ્યા બે કરો એટલે તમને મધ્ય કિંમત મળે। એના માટે તમે નિવારક વર્ગ લો તો ભલે અનિવારક વર્ગ લો તો ભલે મધ્ય કિંમતમાં કોઈ ફરક પડશે નહીં। આ બંનેની ગણતરી આપણે કોષ્ટક બનાવીને દર્શાવીએ। આપણને કીધું છે નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે દરેક વર્ગની વર્ગ લંબાઈ તેમજ મધ્ય કિંમત શોધો, એટલે આપણે મુખ્ય 3 કોલમ બનાવશું। વર્ગ લંબાઈ બરાબર ઉદ્ધવ સીમા બિંદુ માઇનસ અધવ સીમા બિંદુ બીજું કોલમ બનાવશું મધ્ય કિંમત એના બરાબર ઉદ્ધવ સીમા પ્લસ અધવ સીમા ભાગ્યા બે અને છેલ્લું કોલમ આપણું આવૃત્તિ માટેનું હશે જે મૂળ વિતરણ માટે તૈયાર થશે। સૌથી પહેલા પ્રથમ વર્ગ આપણો અનિવારક છે, એને નિવારક બનાવીએ તો નીચલી હદમાંથી 0.5 બાદ થાય અને ઉપલી હદમાં એટલે કે ઉદ્ધવ સીમામાં 0.5 ઉમેરાય તો ઉદ્ધવ સીમા બિંદુ આપણું બનશે
નવું આવૃત્તિ વિતરણ કહેવાય જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે એ આવશે ત્યાર પછી આગળનો દાખલો લઈએ ત્યાર પછી પાંચમા દાખલાની આપણી નંબર છે નીચે આપે આવૃત્તિ વિતરણ માટે થી ઓછા અને થી વધુ પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણ મેળવો આપણને બે કોલમ આપી છે એક્સઆઈ અને એફઆઈ એક્સઆઈ આપણને આપ્યું છે 0 1 2 અને 3 એફઆઈ આપણને આપ્યું છે 140 110 120 અને 30 આપણે થી ઓછા અને થી વધુ સંચય આવૃત્તિ વિતરણ મેળવવાનું છે ફરી એકવાર કીધું સંચય આવૃત્તિ એટલે આવૃત્તિઓનો કુલ સરવાળો થી ઓછા હોય તો જો અસતત શ્રેણી હોય અસતત શ્રેણી છે જો અસતત શ્રેણી હોય તો આપેલ ચલ સુધીની આવૃત્તિનો સરવાળો થી ઓછા છે તો આપેલ ચલ સુધી એટલે આપેલ ચલ અને તેના કરતા ઓછા બધા હોય અને થી વધુ હોય તો આપેલ ચલ અને તેના કરતા વધુ આવૃત્તિઓનો સરવાળો ત્યાર પછી થી ઓછા છે તો આપણે થી ઓછા માટે એક કોષ્ટક બનાવીશું થી ઓછા અને આવૃત્તિઓ એટલે આવશું થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ સૌથી પહેલા છે 0 તો 0 કે તેથી ઓછા 0 કે તેથી ઓછા 0 ના 140 લઈ લેવાના 0 કે એટલે 0 ની જે આવૃત્તિ હોય એને લેવાની ત્યાર પછી એક કે તેથી ઓછા તો અગાઉ 0 ના જે 140 છે એ 140 તો લેવાની પણ એક કે તેથી ઓછા છે તો એકના પણ 110 આને પણ લેવો બંનેનો સરવાળો કરો ત્યાર પછી બે આવે બે કે તેથી ઓછા તો બે ના 120 કહેવાય અને 0 અને 1 એ બે કરતા ઓછા કહેવાય તો એ બંનેનો સરવાળો કરવાનો 140 પ્લસ 110 પ્લસ 120 અને ત્રીજું છે 3 કે તેથી ઓછા તો અગાઉના 140 પ્લસ 110 પ્લસ 120 અને પ્લસ 30 થી ઓછા હોય તો એક એક જે આપણા વર્ગમૂળનો છે એનો આપણે સરવાળો કરતો જવાનો ઉમેરતો જવાનો પહેલા આવશે સીએફઆઈ આપણી 140 ના 140 ત્યાર પછી 140 માં આપણે 110 ઉમેરશું અને 250 એમાં આપણે 120 ઉમેરશું અને 370 અને એમાં આપણે 30 ઉમેરશું એટલે કુલ છેલ્લા આપણા થશે 400 આને કહેવાય થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ એવી રીતના બાજુમાં આપણે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવીએ
બીજું છે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ અને એના માટે બે ગણો થી વધુ અને સંચય આવૃત્તિ શરૂઆત નીચલી હોય કરવાની પેલા શૂન્ય છે તો ઝીરો કે તેથી વધુ શૂન્ય અને શૂન્ય થી વધુ તો ઝીરો ને 140 આવે હવે ઝીરો થી વધુ એક પણ કહેવાય તો એક ને 110 આવે ઝીરો થી વધુ બે પણ કહેવાય તો બે ને 120 આવે અને જીરો થી વધુ ત્રણ પણ કહેવાય તો એના 30 પણ આવે એટલે થી વધુમાં બધી જ આવૃત્તિઓ છે એનો સરવાળો થાય એટલે કે 140 પ્લસ 110 પ્લસ 120 પ્લસ 30 એટલે કુલ 400 થી વધુનો બધો સરવાળો છે એ પ્લસ થશે પછી આવશે એક કે તેથી વધુ હવે એક કે તેથી વધુ એક ના 110 આવે બે ના 120 આવે ત્રણ ના 30 આવે પણ ઝીરો ના ન કારણ કે ઝીરો છે એ એક થી વધુ ન કહેવાય એટલે ત્યાર પછી 140 કેટલી જશે 110 પ્લસ 120 અને પ્લસ 30 એટલે કે 400 માંથી 140 બાદ કરો તો 260 ત્યાર પછી બે કે તેથી વધુ બે કે તેથી વધુ હોય તો બે ના 120 અને ત્રણ ના 30 આ બંને નો સમાવેશ થશે બે ના 120 પ્લસ ત્રણ ના 30 એટલે બંને નો સરવાળો 150 અને ત્રીજું છે ત્રણ કે તેથી વધુ ત્રણ કે તેથી વધુ માત્ર 30 આપેલા છે તો એના 30 આવૃત્તિ બાદ કર્યું ત્યાર પછી 140 અને 110 તો હતા એમાં 120 ઉમેર્યા અને 120 110 140 હતા અને છેલ્લા 30 ઉમેર્યા થી ઓછા હોય તો ઉમેરતું જવાનું અને થી વધુ હોય તો બાદ કરતું જવાનું આ અસતત ચલ માટે હતું અને આગળ ત્રીજા દાખલામાં જે આપણે કહ્યું કે અનિવારક હોય તો નિવારક કરવાનું નીચલી હોય તો ધ્યાનમાં લેવાની એ સતત શ્રેણી માટે